નાઇજીરિયાના બોર્નો રાજ્યમાં બે બોમ્બ બ્લાસ્ટમાં 18ના મૃત્યુ, 48થી વધુ ઘાયલ. નાઇજીરિયાના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા બોર્નો રાજ્યમાં થયેલા બે બોમ્બ બ્લાસ્ટને લીધે ઓછામાં ઓછા 18ના મૃત્યુ થયા છે, જ્યારે 48થી વધુ ઘાયલ થયા છે. નાઇજીરિયાના ઇમરજન્સી સર્વિસને ટાંકતા CNN વધુમાં જણાવે છે કે પહેલો બોમ્બ બ્લાસ્ટ શનિવારે બપોરે આશરે 3 કલાકે થયો છે, જે એક લગ્ન સમારંભમાં થયો છે, તે પછી એક જનરલ હોસ્પિટલમાં પણ થયો છે, જ્યારે ત્રીજો બોમ્બ બ્લાસ્ટ તો એક જનાજા સમયે થયો હતો. સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં પુરુષો, મહિલાઓ અને બાળકોના મૃત્યુ થયા છે અને ઘાયલ પણ છે. આથી વધુ માહિતી તેઓએ આપી ન હતી. આ પૂર્વે જૂનની 25મીએ ત્રાસવાદી જૂથના હુમલામાં ઓછામાં ઓછા 21 સૈનિકો માર્યા ગયા હતા. આ ગમખ્વાર ઘટના પડોશના બુર્કીના ફાસો રાજ્ય તરફની સરહદે બની હતી. નાઇજીરિયામાં ત્રાસવાદી જૂથો સક્રિય બન્યા છે, તે પૈકી મેટ્રિયોટિક લિબરેશન ફ્રન્ટે ચીને પાથરેલી પાઇપલાઇન પર હુમલો કર્યો હતો. તે જૂથે કહ્યું હતું કે જ્યાં સુધી ચીન સાથે થયેલો $400 મિલિયન કરાર રદ નહીં કરાય ત્યાં સુધી આ હુમલાઓ ચાલુ જ રહેશે. ગત વર્ષે દેશમાં લોકશાહી રીતે સ્થપાયેલી સરકારને લશ્કરી ઝૂંટીએ ઉથલાવી નાખી. ત્યારથી દેશમાં આતંકી હુમલાઓ વધતા જ જાય છે. માત્ર નાઇજીરિયા જ નહીં, પરંતુ ઉત્તરનું માલી અને પશ્ચિમે આવેલું બુર્કાના ફાસો પણ અલ દાયકા સાથે જોડાયેલા આતંકી જૂથોનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક દશકથી ચાલતી આ આતંકી પ્રવૃત્તિઓનો સૌથી વધુ ભોગ બનનાર સાહેબ વિસ્તાર બન્યો છે. ગત વર્ષે ત્યાંથી 20 લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા છે, તેમ UNની સંસ્થાઓ પણ જણાવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની.